दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 116वां श्लोक विवेक चुड़ामणि। प्रज्ञावानपि पंडितोपि चतुरोऽप्यत्यन्त सूक्ष्मात्मदृक् व्यालीढस्तमसान वेत्ति बहुधा संबोधितोपि स्फुटम् भ्रान्त्यारोपितमेव साधु कलयत्यात्मलम्बते तद्गुणान् हन्तासौ प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः। અત્યારે આ મુખ્ય જે ચર્ચાનો વિષય જે છે એ અનાત્મા છે। સાત ક્વેશ્ચન્સ પેલા શિષ્યએ પૂછેલા ને એમાંના પહેલા પ્રશ્નનો ઉત્તર ગુરુજી આપી રહ્યા છે। કયા સાત પ્રશ્ન હતા? કોનામ બંધ, પહેલો પ્રશ્ન, બંધન શું છે? કથમેશ આગત, એ બંધન આવ્યું ક્યાંથી? બંધનનો અનુભવ તો થાય છે, મને પરતંત્રતાનો અનુભવ થાય છે, આ જીવનના સુખ શોક દુઃખ આ બધું આવ્યું ક્યાંથી? પણ એટલે આ બીજો પ્રશ્ન, કથમેશ આગત, એશ બંધ કથમ આગત, આ બંધ ક્યાંથી આવ્યો છે? પહેલો પ્રશ્ન હતો બંધન શું છે, બીજો પ્રશ્ન એ બંધન આવ્યું છે ક્યાંથી, ત્રીજો પ્રશ્ન કથમ પ્રતિષ્ઠા અસ્ય, શેમાં પ્રતિષ્ઠિત થયેલો છે આ બંધન, કથમ વિમોક્ષ, એમાંથી કેવી રીતે મુક્ત થવાશે, કહ અસૌ અનાત્મા, આ અનાત્મા શું વસ્તુ છે, પરમઃ કહ આત્મા, પરમાત્મા પરમાત્મા કોણ છે, તયોહો વિવેકઃ કથમ, આ આત્મા પરમાત્મા વચ્ચે અથવા આત્મા અને અનાત્મા વચ્ચે કેવી રીતે વિવેક કરો, કથમ એતદ તયોહો વિવેક કથમ એતદ ઉચ્ચતા, એ વસ્તુ તમે મને જણાવો। આમ સાત પ્રશ્નો કરેલા, એમાંથી પહેલા પ્રશ્નનો ઉત્તર અત્યારે ગુરુજી આપી રહ્યા છે। કયો પહેલો પ્રશ્ન? પહેલો એટલે આમ તો એ જે શ્લોક હતો એમાં પહેલો પ્રશ્ન તો કથમ કોનામ બંધ એ પ્રશ્ન છે, પણ એટલે એ રીતે ન જોવાનો, આપણે પહેલો પ્રશ્ન એટલે અંદરથી સિલેક્ટ કરેલો છે, આચાર્યએ સિલેક્ટ કર્યો છે કે ભાઈ અનાત્મા શું છે પહેલાં મને કહેવાય, પછી આત્મા શું છે કહું, પછી એનો વિવેક વિશે વાત કરું, અને આ વિવેક ન હોય તો બંધન હોય, એ વિવેક હોય તો મુક્તિ મળે, વગેરે વગેરે। એટલે એ રીતે ઓર્ડર બદલ્યો છે, ખાલી ક્રમ બદલ્યો છે, એટલે પહેલાં અનાત્મા શું છે પહેલાં બતાવવું પડે। એટલે એ અનાત્મા વિશે જે પ્રશ્ન કરેલો, એટલે કહ અસૌ અનાત્મા, આ અનાત્મા શું વસ્તુ છે જે શિષ્યએ પ્રશ્ન કરેલો, એનો ઉત્તર અત્યારે આ ગુરુજી આપી રહ્યા છે। અને એમાં બતાવ્યું, પહેલાં આપણે જોઈ ગયા સ્થૂળ શરીર અનાત્મા છે એ કહી દીધું, એટલે સ્થૂળ શરીર વિશે કેટલી બધી આપણે ચર્ચા કરી, પછી સૂક્ષ્મ શરીર અનાત્મા છે એ પણ કહ્યું, અને હવે અત્યારે કારણ શરીર અનાત્મા છે કહી રહ્યા છે। કારણ શરીરને પછી પાછું જુદા જુદા નામ આપ્યા એ પણ આપણે જોયું, અવ્યક્ત નામની પરમેશ શક્તિ, આ અવ્યક્ત નામની
અવ્યક્ત, આ કારણ શરીરને અવ્યક્ત કહેવામાં આવે છે, એને જ પરમ, એ પરમાત્માની શક્તિ છે. મતલબ માયા અને કારણ શરીરને એક જ કહ્યું, એ પણ મેં તમને કારણ આપી દીધું. કારણ શરીર અને માયાને એક જ ગણવામાં આવે છે, એના માટેનું કારણ મેં તમને આપી દીધું છે. એટલે અવ્યક્ત છે, અવિદ્યા છે, શક્તિ છે, આ બધા કારણ શરીરના જ નામો છે કે માયાના નામ છે, સરખું જ છે. અને પછી કહ્યું ત્રિગુણાત્મિકા. વાસ્તવમાં આ કારણ શરીર કે માયા ત્રિગુણાત્મિકા છે, ત્રણ ગુણોની છે. એટલે આ રીતે હવે આ ત્રિગુણાત્મિકા શબ્દ જે છે એ સમજાવી રહ્યા છે. અને એમાં જે એટલે ત્રિગુણાત્મિકામાંથી પણ પાછો રજોગુણ જે છે એ સમજાવી દીધો. અને હવે અત્યારે જે છે વાસ્તવની અંદર એ તમોગુણ સમજાવી રહ્યા છે. એ રજોગુણને જ વિક્ષેપ શક્તિ કહી પહેલાં, રજોગુણને જ વિક્ષેપ શક્તિ કહેવામાં આવે છે. અને આ તમોગુણ છે એને આવરણ શક્તિ કહેવામાં આવે છે. એટલે રજોગુણ અને તમોગુણ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ, એ લોકો એમની વચ્ચે બહુ ગાઢ મિત્રતા છે. એ લોકો એક ટીમની જેમ કામ કરે છે બંને જણા. એટલે બંને વચ્ચે બહુ સારો તાલમેલ છે રજોગુણ અને તમોગુણ. રજોગુણ ત્યારે જ કામ કરી શકે જ્યારે એને તમોગુણનું બેકિંગ હોય, તમોગુણની બેકિંગ. એટલે આપણે એ બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે વિક્ષેપ શક્તિ ત્યારે જ કામ કરે જ્યારે આવરણ શક્તિ રહેલી હોય. આપણા સમજ બરાબર છે, પણ ઉદાહરણ આપો. આ ઉદાહરણ સરળ, આપણું રજ્જુ સર્પનું જ ઉદાહરણ. રજ્જુ જે છે વાસ્તવમાં ત્યારે જ સાપની ઉત્પત્તિ કરે, વિક્ષેપ. એટલે રજ્જુ સાપની ઉત્પત્તિ ત્યારે જ કરે, અથવા રજ્જુ સાપ રૂપે ત્યારે જ દેખાય કે જ્યારે સર્પ રજ્જુ પર આવરણ આવી જાય. એટલે હંમેશા રજ્જુ જે છે એના પર આવરણ આવ્યું એટલે કે આવરણ શક્તિ, એટલે કે તમોગુણ અથવા તો અજ્ઞાન. બરાબર, રજ્જુનું અજ્ઞાન તો હોવું જ જોઈએ, નહીં તો સર્પની ઉત્પત્તિ જ ન થાય. એટલે રજ્જુનું અજ્ઞાન કે રજ્જુ પર તમોગુણનું આવરણ કે રજ્જુની પર આવરણ શક્તિ જે છે, અજ્ઞાનની આવરણ શક્તિ પણ કહી શકો તમે. અને એ એકવાર હોય તો જ પછી પેલા સર્પની ઉત્પત્તિ થાય, એને રજોગુણ કહી શકો તમે. એટલે તમોગુણ હોય ત્યારે તો રજોગુણ ઉત્પન્ન થાય, અથવા વિક્ષેપ શક્તિ કહો અજ્ઞાનની એમ પણ કહો. એટલે ઇન શોર્ટ, તમોગુણ અને રજોગુણ વચ્ચે બહુ તાલમેલ છે. પહેલાં એટલે રજોગુણ જે કાર્ય કરે છે, સર્જન કરે છે, હે ને, સર્જન જ કહેવાય ને, તો સર્પનું સર્જન થયું ને, વિક્ષેપ શક્તિ, એ ત્યારે જ કામ કરે જ્યારે આવરણ શક્તિ રહેલી હોય. બીજા શબ્દોમાં એમ કહી શકો કે ભ્રમ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે અજ્ઞાન હોય, એવું પણ કહી શકો. વિક્ષેપ શક્તિ કહો, સર્જન શક્તિ કહો, રજોગુણ કહો, ભ્રમ કહો, એ ત્યારે જ હોય જ્યારે તમોગુણ હોય, અજ્ઞાન હોય, આવરણ શક્તિ હોય, વગેરે વગેરે. અને આ રીતે બંને વચ્ચે બહુ સારો મનમેળ છે. પરંતુ આ વસ્તુ ઉલટું નહીં લેવાનું. એટલે શું કે જ્યારે જ્યારે આવરણ શક્તિ હોય ત્યારે વિક્ષેપ શક્તિ હોય જ, એવું નહીં. વિક્ષેપ શક્તિ ત્યારે જ હોય જ્યારે આવરણ શક્તિ હોય, રજોગુણ ત્યારે જ હોય જ્યારે તમોગુણ હોય, ભ્રમ ત્યારે જ હોય જ્યારે અજ્ઞાન હોય, એ ખરું, પણ ઉલટું નહીં. અજ્ઞાન હોય, અજ્ઞાન ત્યારે જ હોય જ્યારે રજોગુણ હોય, ના, અથવા તમોગુણ ત્યારે જ હોય જ્યારે રજોગુણ હોય, અજ્ઞાન ત્યારે જ હોય જ્યારે ભ્રમ હોય, ના, જરૂર નથી એની. એટલે અને ઉદાહરણ, એમાં ઉદાહરણ આપો. ઉદાહરણ ઊંઘ. ઊંઘમાં આવરણ છે, અજ્ઞાન છે, પણ કશાનું સર્જન નથી, સમજો, રજોગુણ નથી, કેવળ તમોગુણ છે ને ઊંઘમાં તો. એટલે તમોગુણ જ્યારે હોય ત્યારે રજોગુણ હોય જ એવું નહીં, રજોગુણ જ્યાં હોય ત્યાં તમોગુણ હોય. અજ્ઞાન હોય એટલે ભ્રમ હોય જ એવું જરૂરી નથી, કેવળ અજ્ઞાન જ હોય. બરાબર, પણ ભ્રમ જ્યાં હોય ત્યાં અજ્ઞાન હોય. બરાબર, સમજી ગયા? સરળ છે ને?
જ્યાં જ્યાં ભ્રમ હોય ત્યાં અજ્ઞાન હોય હોય ને હોય જ, પણ અજ્ઞાન જ્યાં હોય ત્યાં ભ્રમ હોય જ એવું નહીં. ઉદાહરણ ઊંઘ. ઊંઘમાં શું ભ્રમ છે તમને? કોઈ ભ્રમ જ નથી, પણ અજ્ઞાન સ્વતંત્ર રીતે હાજર છે ને ત્યાં. એટલે આ રીતે તમોગુણ જે છે, આ વસ્તુ સમજવાની છે. આ બધી ચર્ચા કોઈ દાડો આપણે કરી જ નથી. આ બધું આમ બધું બહુ સાંભળ્યું હોય આપણે, તમોગુણ રજોગુણ, પણ આ બધા વચ્ચે શું પ્રકારનો સંબંધ છે ને એમાંથી શું ઉત્પન્ન થઈ શકે ને આ બધો સંબંધ ઘણીવાર આપણે નથી જાણ્યો હોતો. એ બધી ચર્ચા આચાર્ય અહીંયા આ ગ્રંથમાં કરે છે. એનીવે કરે છે તો તમોગુણની ચર્ચા, કારણ શરીરની ચર્ચા, માયાની ચર્ચા, માયા ત્રિગુણાત્મિકા છે, એમાં રજોગુણની ચર્ચા થઈ ગયેલી છે, તમોગુણની ચર્ચા કરે છે, પરંતુ સાથે સાથે સંબંધે બતાવે છે રજોગુણ સાથેનો એનો. એટલે આ રીતે વાસ્તવની અંદર મતલબ કે તમોગુણ હોય ત્યારે રજોગુણ હોવો જરૂરી નથી. આવરણ શક્તિ હોય ત્યારે વિક્ષેપ શક્તિ હોય જ એવું જરૂરી નથી. વિક્ષેપ શક્તિ જ્યાં હોય ત્યાં આવરણ શક્તિ હોય જ. અને એ એટલે અને એનો હવે આમાંથી બીજો એક નિષ્કર્ષ એ નીકળે કે વાસ્તવની અંદર જો સુષુપ્તિની અંદર કેવળ અજ્ઞાન છે, આવરણ શક્તિ છે, તમોગુણ છે, ત્યારે કોઈ મુશ્કેલી નથી. જ્યારે જાગ્રત અવસ્થાની અંદર અને સ્વપ્નાવસ્થાની અંદર અજ્ઞાન તો છે જ છે, સાથે સાથે આ પેલી વિક્ષેપ શક્તિ પણ રહેલી છે, રજોગુણ પણ રહેલો છે. એટલે પેલું સર્જન થાય છે. શેનું સર્જન થાય છે? હા, આમ તો આપણે તો અહીંયા આપણો આપણે બીજા અજ્ઞાન સાથે કે બહુ મતલબ નથી. આપણે તો આત્મ અજ્ઞાન સાથે મતલબ છે. આત્મા વિશેનું અજ્ઞાન સુષુપ્તિમાં હોય છે, હું મારી જાતને જાણતો નથી, બરાબર છે. પરંતુ જાગ્રત અવસ્થાને સુષુપ્તિ અવસ્થા અરે સ્વપ્નાવસ્થાની અંદર હું મારી જાતને જાણતો નથી એ તો બરાબર જ છે, પરંતુ સાથે સાથે એમાંથી વિક્ષેપ શક્તિ પણ બહાર આવે છે. કશું કશાકનું સર્જન થાય છે, ભ્રમનું સર્જન થાય છે. અજ્ઞાનમાંથી ભ્રમનું સર્જન થાય ને, આપણે કહ્યું ને, કયો ભ્રમ? હું જાગ્રત પુરુષ છું, હું અત્યારે જાગ્રત પુરુષ છું, એનું સર્જન થાય છે. અથવા તો હું સ્વપ્ન પુરુષ છું, એનું સર્જન થાય છે. એ ભ્રમ આત્મ વિશેનું અજ્ઞાન કેવળ સુષુપ્તિ અવસ્થામાં. જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં આત્મ અજ્ઞાન તો ખરું જ ખરું, પણ એમાંથી પાછું સર્જન આ વિક્ષેપ શક્તિ પણ ખરી, અને એ આપણને નડે છે. કારણ કે હું એવો તમારા વિશેનો ખ્યાલ હોય કે હું અત્યારે જાગું છું, જાગ્રત પુરુષ છું, એ બરાબર, એમ એ આપણને લાગે એમાં શું તકલીફ. પરંતુ હું મર્યાદિત છું એ તો ખ્યાલ રહેવાનો જ જોડે. કારણ કે જાગ્રત પુરુષ એટલે હું સર્વવ્યાપી બ્રહ્મ થોડો છું, જાગ્રત પુરુષ એટલે આ એક વ્યક્તિ, અને વ્યક્તિ તરીકેનો તમારો ખ્યાલ હોય તો મર્યાદિત ખ્યાલ જ છે. નેચરલી વ્યક્તિ સર્વવ્યાપી હોય કે મર્યાદિત હોય, મર્યાદિત જ હોય ને. વ્યષ્ટિના સમષ્ટિનો ભેદ જ આ છે ને. વ્યષ્ટિ એટલે આ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, સમષ્ટિ એટલે ટોટલ. અને આ ખ્યાલ નડે તમને, હું જાગ્રત પુરુષ છું એટલું ના નડે, પરંતુ મર્યાદિત છું એ તો નડે. કેમ નડે? કારણ કે હું છું નહીં માટે નડે, નહીં તો ના નડે, નહીં તો પ્રેમથી સ્વીકાર લઈએ. હા, મર્યાદિત છું તો એમાં શું, કોઈ ફરિયાદ ના હોય. જો આપણે આપણું સ્વરૂપ હોય ને તો આપણને ફરિયાદ ના હોય. અને એટલા માટે જ આ ત્રણ અવસ્થામાં આનંદ આપણને સુષુપ્તિમાં જ હોય છે. કારણ કે પેલો મર્યાદિત ખ્યાલ આપણો હોતો નથી. અજ્ઞાન છે, અજ્ઞાન છે આત્મા વિશેનું, પણ એ અજ્ઞાનમાંથી કે તમોગુણમાંથી જે પેલો ભ્રમ જન્મે ને, એ ભ્રમ નડે. અજ્ઞાન તો ન નડે એટલું, કેવળ અજ્ઞાન ન નડે. એટલે આ લોકો કે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, ના જાણ્યું તો સારું. એનીવે એટલે આ રીતે જાગ્રત અને સ્વપ્નાવસ્થા આપણને નડે. જાગ્રત અને સ્વપ્નાવસ્થા આમ તો ન નડે, પરંતુ એમાં મારો ખ્યાલ તો રહેવાનો જ છે. જાગ્રત અવસ્થામાં મારા વિશેનો ખ્યાલ તો રહેવાનો જ છે. શું હું જાગતો છું, જાગ્રત પુરુષ છું, કે હું સ્વપ્ન જોઉં છું, સ્વપ્ન પુરુષ છું, જે પણ હોય, તમારા વિશેના ખ્યાલ વગર વ્યવહાર જ ન થાય. તમારો તમારા વિશેનો ખ્યાલ ન હોય તો વ્યવહાર જ ન થાય, જાગ્રત વ્યવહાર કે સ્વપ્ન વ્યવહાર. કોઈ પણ વ્યવહારની અંદર
તમે ઇન્વોલ્વ થયેલા છો, તમે પણ છો અને જગત છે. એનું નામ વ્યવહાર. વ્યવહાર એટલે શું? બે વચ્ચેનો વ્યવહાર, તમારો અને જગત વચ્ચેનો. એમાં તમારો, તમે ઇન્વોલ્વ થયેલા હોય એટલે તમારો તમારા વિશેનો ખ્યાલ હોય જ એની અંદર, અને મર્યાદિત ખ્યાલ છે ને એ તમને નડે છે. એટલા માટે બધો એ ખ્યાલ, મર્યાદિત ખ્યાલ છૂટી જાય ને, વિક્ષેપ શક્તિ જતી રહે. કેવળ આવરણ છે, આત્મ વિશેનું અજ્ઞાન છે, તમોગુણ છે, પણ એને એટલું નડતું નથી. એમાંથી આવું સર્જન થાય ને, કેવળ રજ્જુનું અજ્ઞાન કદી નડે નહીં, પણ જો સર્પ ઉત્પન્ન થયો, વિક્ષેપ શક્તિ, હા ભ્રમ ઉત્પન્ન થયો સર્પનો, તો નડે. ભય છૂટે છે રજ્જુના અજ્ઞાનને કારણે નહીં, ભય થાય છે રજ્જુના અજ્ઞાનને કારણે નહીં, સર્પને કારણે ભય થાય છે. સમજાય છે ને? તો અને માટે આ વસ્તુ અહીંયા ત્રણ અવસ્થાની અંદર આ કેવળ તમોગુણ એટલો નડતો નથી, અજ્ઞાન તો રહેલું જ છે પરંતુ એટલું નડતું નથી. પરંતુ બે અવસ્થા એવી છે, સુષુપ્તિમાં નડતું નથી પણ આ ત્રણ અવસ્થામાં, પરંતુ બીજી બે અવસ્થામાં વિક્ષેપ શક્તિ છે, રજોગુણ છે અને ભ્રમ છે, અને એ આપણને નડે છે. ચાલો, એટલે સંસાર જે છે, આપણે આપણો સંસાર બધો ક્યાં છે? સંસાર એટલે આ બધું મેં તમને કહ્યું હતું ને, ભય, શોક, ઈર્ષા, દ્વેષ, આ બધું આ બે અવસ્થાઓમાં છે, જાગ્રત અને સ્વપ્ન. સ્વપ્નમાંય છે, સ્વપ્નમાંય ભયને બધું આવે જ છે ને, સ્વપ્નમાંય કોઈની પર ક્રોધ કરતા હોય ને આવું બધું આવે, અને એટલો બધો ભય ઉત્પન્ન થાય કે ચીસ પાડીને ઊભાય થઈ જાઓ. બધું હર્ષે ઉત્પન્ન થાય, હા હર્ષ શોક બધું આવી ગયું. એટલે પછી સ્વામીજી શોક શોક શું કર્યા કરો છો? હર્ષે ઉત્પન્ન થાય છે. સ્વપ્નમાં લોટરી લાગી હોય તો અમે એકદમ જાણે આનંદ આનંદ થઈ જાય, જાગ્રત અવસ્થામાં હર્ષ શોક ઉત્પન્ન થાય. અને ભાઈ હર્ષ થાય તો સારું જ છે ને, એમાં સંસાર સંસાર શું કરો છો? હર્ષ થયો ને તો શોક એટલો જ થશે, જેટલા ઉપર ચડો ને એટલા જ પછડાવો, એવું છે વસ્તુ, એવું છે. જેટલા હર્ષથી આમ ઉન્માદ છવાઈ ગયો હોય તો એનાથી વિરુદ્ધ કંઈક નાનું બને અથવા બનવાની શક્યતા હોવા માત્રથી શોકની ઘેરી ખાઈમાં ડૂબી જાઓ. જે વસ્તુ તમને હર્ષનો ઉછાળો આપે ને, એનાથી વિરુદ્ધ બનવાની શક્યતા માત્રથી તમારા મનની અંદર ઘેરો શોક છવાઈ જાય. આપ સમજો વસ્તુ. માટે ભગવાન બીજે ભગવદ્ ગીતાની અંદર કેવળ શોક શોક નહીં, હર્ષ શોકૌ જહાતિ ભગવાન કહે છે. આજે અજ્ઞાની વ્યક્તિ પુરુષ જે છે, હર્ષ અને શોક બંનેમાંથી મુક્ત છે. જેટલે અંશે હર્ષ થાય એટલી જ માત્રામાં શોક ઉત્પન્ન થાય. જે લોકો ઉન્માદમાં રહેતા હોય છે એ લોકોમાં બંને અવસ્થાઓ આવે છે, એકદમ ઘેરા શોકમાં ડૂબી જાય અને એકદમ હર્ષમાં આવી જાય, બંને વસ્તુ થાય. એટલે ભગવાન હંમેશા વચ્ચેની અવસ્થા કે સમત્વ, સમત્વ, સમતા. સમતા એટલે આનંદ ન થવો એવું નહીં. ઓહો સ્વામીજી, અમને આજનો ક્લાસ બહુ જ ગમ્યો હતો, આવું આવું નહીં. આનંદ આનંદ હોય પણ આવો આવો ઉન્માદ ન છવાઈ જાય. વ્યક્તિ ઉન્માદમાં ગાઢો હોય છે, શોકની અંદરે આવી અવસ્થા આવી જાય અને હર્ષમાં આવ્યું, અને હર્ષ તો બહુ ખતરનાક વસ્તુ છે, બહુ જ ખતરનાક. વ્યક્તિ બધું ભાન ભૂલી જાય, હું મનુષ્ય છું એવી પ્રકારની ગરિમા જ જતી રહે. લોકો હર્ષની અંદર જે વર્તન કરતા હોય છે, કોઈ પ્રકારની મર્યાદા વગરનું વર્તન, તમે બધા જાણો છો, મારે બહુ બોલવાની જરૂર નથી. અત્યંત હર્ષની અંદર પણ વ્યક્તિ પોતે એક મનુષ્ય છે કે સંન્યાસી છે એ બધી ગરિમા ભૂલી જાય, એવું એવું આપણે જેને કહીએ ને છાકટું વર્તન કરે, હર્ષમાં પણ અને શોકમાં તો હોય જ, ડિપ્રેશનમાં જતું રહ્યો વ્યક્તિ એ તો એવો જ હોય. ચાલો, એનીવે, એટલે આ સંસારનું નામ, એનીવે, એટલે આમાં આ સંસારની ઉત્પત્તિ ક્યાં થાય? જાગ્રત અને સ્વપ્નમાં. વિક્ષેપ શક્તિ, પોતાના વિશેનો એક મર્યાદિત ખ્યાલ હોય એટલે પછી નડ્યા જ કરે, નડ્યા જ કરે સતત. ચાલો, અને એ વસ્તુની 116માં શ્લોકમાં બતાવવામાં આવી. અને આ આવરણ શક્તિ જે છે એ મતલબ કે આ તમોગુણને કારણે હોય છે, અને ત્યારે વ્યક્તિ તમોગુણને કારણે આવરણ શક્તિ હોય ત્યારે વાસ્તવમાં એ વ્યક્તિ સૂક્ષ્મ વસ્તુઓ સમજવા માટે સક્ષમ રહેતી નથી. તમોગુણનું પૂરેપૂરું આવરણ એટલે ઊંઘ, પણ
મેં તમને કહ્યું પ્રમાણે જાગ્રત સ્વપ્નમાં પણ તમોગુણ તો રહેલો જ છે, અને એમાંય ક્યારેક આપણને જાગ્રત સ્વપ્નની અંદર તમોગુણ વધારે છવાઈ જાય. ઊંઘ આવવું એટલું જ કે તમોગુણનું લક્ષણ થોડું છે, પ્રમાદ વગેરે પણ એ તમોગુણનું લક્ષણ છે. પછી આપણે જેને કહીએ ને નિષ્કાળજી, કોઈ વસ્તુમાં કાળજી વગરનું વર્તન, એ પણ તમોગુણ છે. પ્રમાદ કરવો, એકને બદલે બીજું કામ કરવું, આ બધું તમોગુણનું લક્ષણ છે. એનીવે, એટલે આ જે છે વાસ્તવની અંદર તમોગુણ જ્યારે છવાઈ જાય ત્યારે પછી જાગ્રત કાળે અને આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એમાં પછી આપણને સૂક્ષ્મ વસ્તુ વગેરે પણ ન સમજાય. અને પ્રત્યેક મનુષ્યની અંદર વાસ્તવમાં આ મલિન સત્વ છે ને, આપણી ઉપાધિ અંતઃકરણ મલિન સત્વ, સત્વગુણમાંથી બન્યું છે પરંતુ બાકીના બે ગુણો પણ રહેલા હોવાને કારણે ક્યારેક એમાં કર્મનો મોટો ફાળો છે. કયો ગુણની પ્રધાનતા હોવી એમાં આપણા કર્મ અને આપણી વાસનાઓ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, જે વાસ્તવમાં કારણ શરીરનો જ ધર્મ છે. કારણ શરીરની અંતર્ગત જ છે વાસનાઓ અને કર્મ બંને સંચિત કર્મ. એટલે આ ત્રણ જે છે સત્વ રજસ અને તમસ, એમાંથી જ્યારે વ્યક્તિ સાત્વિક હોય કે રાજસિક હોય એનામાં પણ જાગ્રત કાળે તમોગુણ આવે છે. દાખલા તરીકે સમજો કે કોઈ જ્ઞાની પુરુષ છે, સાત્વિક વ્યક્તિ, એ પણ એ બપોરે ભોજન લીધું, હવે એ આવીને ભોજન લઈને આવીને રૂમમાં બેસે તો બગાસા ખાય, આમ ઝોકા ખાય, બધું થાય. અને તમે કદાચ કંઈક કહો એમને તો એ બરાબર ન પણ સમજે આ તંદ્રાવસ્થામાં બધું. એટલે તમોગુણ તો બધાને આવે, સાત્વિક વ્યક્તિ હોય રાજસિક વ્યક્તિ હોય તો તમોગુણ તો આવે જ. એટલે વાસ્તવની અંદર અને તમોગુણ છવાયેલો હોય ને જતો રહે એવું એ બને વાસ્તવમાં. આ દાખલા તરીકે તમે આ ઊંઘ વગેરે હોય, ચાલો બી ઉલટું લઈએ, એ વધારે સારું છે. એટલે ઊંઘ ના આવતી હોય, એક જણે હમણાં જ અહીંયા એક જણે કહ્યું કે સ્વામીજી મને આમ તો ઊંઘનો પ્રોબ્લેમ છે પણ હું કોઈ જ્યારે જ્યારે અહીંયા આવું છું ને તમારા ક્લાસમાં બેસું છું ને તો ખબર નહીં કોઈ કારણસર એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સમજાયું મેં શું કહ્યું? એ કહે છે મને ઊંઘની સમસ્યા છે, રાત્રે ઊંઘ નથી આવતી, પણ હું આવું અહીં કેમ્પમાં અને તમારા ક્લાસમાં બેસું છું ને ત્યારે ખબર નહીં કોઈ કારણસર સરસ ઊંઘ આવી જાય છે. એટલે નવું બને જ છે, લોકો રાત્રે નહીં ઊંઘનારા ક્લાસમાં ઊંઘે છે. આ તો મેં ઘણી વાર જોયું છે, રાતની ઊંઘની સમસ્યા જે છે એવી ફરિયાદ કરનારા ક્લાસમાં આવીને ઘસઘસાટ ઊંઘતા હોય, એક કલાક દરમિયાન માથું નીચે જ થઈ જાય, એક કલાક દરમિયાન આખો સહેજે ઊંચું થાય જ નહીં ને, બને જ છે. ઇન શોર્ટ, અથવા તમને ઊંઘની સમસ્યા હોય તો બીજું તમને કહું, ઔષધ આપી દઉં, ગ્રામર ભણવાનું શરૂ કરો, સંસ્કૃત ગ્રામર, અને બપોરે 2 વાગે જ ભણવાનું, એવું શરૂ કરો, જુઓ તમે કે શું મજા આવે. એટલે આવું થાય, તરત ઊંઘ આવી જશે. ઇન શોર્ટ, સાત્વિક વ્યક્તિ કે રાજસિક વ્યક્તિ છે એનામાં પણ તમોગુણ છવાઈ જાય છે, તમોગુણની પ્રધાનતા આવી શકે છે. એટલે તમોગુણ કંઈ જીવનભર હોય એવું જરૂરી નથી, આવું વચ્ચે વચ્ચે આવી રીતે આવે. અચ્છા, એની વે ચાલો, શંકરાચાર્યજી કહે છે જ્યારે આવી રીતે તમોગુણની પ્રધાનતા થાય ત્યારે વાસ્તવમાં પ્રજ્ઞાવાન અપી, જુઓ ખરેખર વ્યક્તિ પ્રજ્ઞાવાન, પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિમાન વ્યક્તિ છે, પંડિતોપી ખૂબ ખૂબ વિદ્વાન પણ છે, અને ચતુરોપી અને આમ બહુ ચાલાક વ્યક્તિ પણ છે, વિવેક શક્તિ પણ એનામાં ખૂબ રહેલી છે. આવું બધું હોવા છતાં પણ જ્યારે તમોગુણ નું આવરણ આવી જાય, તમોગુણ છવાઈ જાય, ત્યારે વાસ્તવની અંદર શું થાય તો કહે છે અત્યંત સૂક્ષ્માર્થ દૃક અપી, અત્યંત સૂક્ષ્માર્થ દૃક, એટલે વાસ્તવમાં જે વ્યક્તિ સામાન્ય સંજોગોમાં સૂક્ષ્મ વસ્તુઓ સૂક્ષ્મ અર્થનું ગ્રહણ કરવા માટે જે સક્ષમ હોય એવી વ્યક્તિ પણ તમોગુણના આવરણને કારણે એ ગ્રહણ કરી શકતી નથી. તમોગુણનું કાર્ય બતાવે છે, આપણે રજોગુણનું જોઈ ગયા છે તો આ તમોગુણનું અહીંયા કાર્ય બતાવે છે. એટલે તમોગુણ જીવનભર છવાયેલો રહેલો હોય એ તો વ્યક્તિ આ બધું કશું સમજી જ ન શકે, પણ અહીંયા તો ઉદાહરણ આપે છે પ્રજ્ઞાવાન બુદ્ધિમાન છે, પંડિત ખૂબ પંડિત છે, વિદ્વાન છે,
અને સૂક્ષ્મ અર્થનું ગ્રહણ કરવા માટેની ક્ષમતા પણ છે, પણ એવી વ્યક્તિ સાત્વિક વ્યક્તિ ગણો તો એવી વ્યક્તિ પણ વાસ્તવમાં તમોગુણનું જ્યારે આવરણ આવી જાય ત્યારે એ ગ્રહણ કરી શકતી, સૂક્ષ્મ વસ્તુનો અર્થ એનો ગ્રહણ કરી શકતી નથી. પછી શું કહે છે, તમસા વ્યાલિઢ, કારણ કે એ વ્યક્તિ તમસા તમોગુણથી વ્યાલિઢ, અર્થાત એનું મન તમોગુણથી છવાઈ ગયેલું છે. ભ્રાંત્યા આરોપિતમેવ સાધુ કલયતી, અને વાસ્તવની અંદર એવી વ્યક્તિ પણ, એટલે સામાન્ય સંજોગોમાં, હવે આપણે જ્ઞાની પુરુષની વાત નથી કરતા, પણ આપણે સામાન્ય વ્યક્તિઓની વાત કરીએ કે એવી વ્યક્તિ પણ વાસ્તવમાં ભ્રાંત્યા આરોપિતમેવ સાધુ કલયતી, એટલે એ વ્યક્તિ પોતે આ જે અજ્ઞાનનું કાર્ય જે છે કે આ દેહ વગેરેને જ આત્મા કહી દેવો, એ અને વાસ્તવમાં હું તો ચૈતન્ય છું, આ દેહ વગેરે તો જડ વસ્તુ છે, અનાત્મા છે, એવો અર્થને એ ગ્રહણ કરી શકતી નથી. અને શું કહે છે આગળ, હંતાસૌ પ્રબલ દુરંત તમસઃ શક્તિ, હંતાસૌ પ્રબલા દુરંત તમસઃ શક્તિર્મહત્યાવૃત્તિ, શક્તિ મહત્યાવૃત્તિ. એટલે ભગવાને આવા હંત, આ હંત શબ્દ જે છે ને એ આપણાથી, આપણે તમને ખબર હશે ગુજરાતીમાં આપણે પેલું કહીએ છીએ ને અરે અરે નથી શબ્દ વાપરતા, એના એનો એવો અર્થ છે આનો, ભગવાને વાપરે છે આવો ત્યાં ભગવદ્ ગીતામાં હંત શબ્દ, એવી રીતે અહીંયા આચાર્ય વાપરે છે હંત અસૌ. એટલે વાસ્તવની અંદર કે એટલે અર્થાત આમાં આનો કોઈ ઉપાય નથી. આવી વ્યક્તિ જેના પર તમોગુણનું આવરણ છવાઈ ગયું છે, એવી વ્યક્તિ વાસ્તવની અંદર આ આત્મનાત્મ વિવેક કરવા માટે પણ સક્ષમ રહેતી નથી, અને એમાંથી મુક્ત થઈ શકાતું નથી જ્યારે એનું આવરણ હોય ત્યારે. એ વસ્તુ બતાવવા માટે અહીં હંત શબ્દ વાપરે છે, હેલ્પલેસનેસ, મતલબ અરે રે, આ મતલબ કશું થઈ ન શકે. જો તમને યાદ હોય તો આવા ત્રણ ઉદાહરણ આપણે પહેલાં જોયા હતા કે જેમાં આ અજ્ઞાનના આવરણને કારણે એમાં છે ને ત્રણ ઉદાહરણ આવા કર્મયોગ ત્રીજા અધ્યાયની અંદર ભગવાને આપ્યા કે વ્યક્તિ પર આવી રીતે આવરણ છવાઈ જાય તમોગુણનું ત્યારે આત્મનાત્મ વિવેક ન કરી શકે એ સમજાવવા માટે ત્રણ ઉદાહરણ આપ્યા. અને એમાં ત્રણ ઉદાહરણ આપવા, એક જ ઉદાહરણ પણ ચાલે એવું હતું, પણ ત્રણ ઉદાહરણ આપવા પાછળનું કારણ હતું. પહેલું ઉદાહરણ આપ્યું, હું તમને ખાલી યાદ કરાવું છું અહીંયા, કે જે પેલો અગ્નિ જે છે એ પેલા ધુમાડાથી આવૃત થઈ ગયો, આવૃત થયું, આવરણ. અહીંયા આપણે અજ્ઞાનની વાત કરી રહ્યા છીએ, તમોગુણની વાત કરી રહ્યા છીએ, એની આવરણ શક્તિની વાત કરી રહ્યા છીએ. એવી રીતે ત્યાં અગ્નિ જે છે એ આવૃત થઈ ગયો. ધૂમેના વ્રિયતે વન્નિહિ યથાદર્શો મલેન ચ યથોલ્બેના વૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ, આવૃતમ આવૃત આવરણ શક્તિ. એટલે આપણી આ તમોગુણની આવરણ શક્તિ સમજાવવા માટે પહેલું ઉદાહરણ આપ્યું, આ અગ્નિહિ ધૂમેન આવૃતમ, એટલે આ ધુમાડો દ્વારા અગ્નિ આવૃત થઈ જાય. પછી બીજું ઉદાહરણ આપ્યું વાસ્તવમાં કે આ આદર્શ, યથા આદર્શ મલેન, આદર્શ એટલે આપણું દર્પણ, દર્પણની ઉપર પેલી ધૂળ આવી ગઈ તો તમે તમારું મુખ નથી જોઈ શકતા, આવરણ શક્તિ, આવરણ. અને ત્રીજું કહ્યું, યથા ઉલ્બેન આવૃતમ ગર્ભ, આવૃત ગર્ભ, ગર્ભ એટલે માના પેટની અંદર રહેલું બાળક, એ પણ આ આ જે છે આવૃત છે. હવે આ ત્રણ ઉદાહરણ આપવાની શું જરૂર હતી, એક જ કોને કે ભાઈ તમારા આવીને આવી રીતે, મતલબ આ મનુષ્યનું મન જે છે આ તમોગુણથી છવાઈ ગયું માટે એ આત્માનાત્મ વિવેક નથી કરી શકતો, આત્મા જેવો છે એવો જોઈ શકતો નથી, બરાબર છે. પરંતુ ત્રણ ઉદાહરણ પાછળનું કારણ એ છે કે આવરણ શક્તિ જે છે એ વધતા ઓછા પ્રમાણમાં છે. જેવી રીતે ધૂમેન આવ્રિયતે વન્નિહિ, અગ્નિ ધુમાળાથી આવૃત થયો, એમાં બીજું કશું જ નથી કરવાનું, ખાલી ફૂંક મારો બસ, તરત અગ્નિ તમને દેખાશે, ધુમાળો જતો રહે, સરળ. એટલે આ આવરણ શક્તિ એવી છે જે સરળતાથી નીકળી ગઈ એમ. બીજું ઉદાહરણ આપ્યું, યથા આદર્શ મલેન, જેવી રીતે દર્પણ જે છે એ મળથી, એટલે કે પેલી આપણી ધૂળથી, ધૂળથી ઢંકાઈ ગયો છે, કશું નહીં, લૂછી કાઢો જતું રહે, ફરી પાછું તમારું મોં ચોખ્ખું દેખાવા લાગ્યું.
ત્રીજું કહ્યું યથા ઉલ્બેન આવૃત ગર્ભ, ગર્ભ જે છે માના પેટમાં રહેલું બાળક જે છે એ પેલા ગર્ભાશયની દિવાલ વગેરેથી આવૃત છે. આમાં શું થાય? કશું ના થાય. વેઇટ એન્ડ વોચ. 10 મહિના કે 9 મહિના જે એ પૂરા થશે ત્યારે બાળક આપોઆપ બહાર આવશે, આમાં કશું ના થઈ શકે. એટલે આ ત્રીજા પ્રકારની આવરણ શક્તિ છે, એમાં તમારે રાહ જોવી પડે. એટલે વાસ્તવની અંદર અહીંયા શંકરાચાર્ય મતલબ અહીંયા પણ આપણે આ કહી શકાય તમોગુણનું જે પ્રકારનું આવરણ, અજ્ઞાન તો છે જ છે જાણે, પરંતુ અજ્ઞાન હોય પણ સાથે સાથે આ રાગદ્વેષ વગેરે નિવૃત્ત થઈ ગયા હોય તો એવી વ્યક્તિ માટે આ આચાર્યનો ઉપદેશ એ તરત જ કામ કરે, આત્માનાત્મ વિવેક કરીને અજ્ઞાનનું આવરણ દૂર કરી શકે. પણ ઘણાના કિસ્સામાં એ અજ્ઞાનનું આવરણ ઘણું ગાઢ થઈ ગયું હોય અને તેવા સંજોગોમાં વાસ્તવમાં એણે ખરેખર રાહ જોવી પડે, આત્માનાત્મ વિવેક અત્યારે કરવા માટે શક્તિમાં ન પણ હોય. આવી રીતે સમજાવી શકાય. શંકરાચાર્યજી આ વસ્તુ સમજાવવા માટે શિવાનંદ લહેરીની અંદર એક સરસ ઉદાહરણ આપે છે. કહે છે, એકો વારી જ બાંધવ ક્ષિતિનભો વ્યાપ્તમ તમો મંડલમ ભીત્વા લોચન ગોચરોપી ભવતી ત્વં કોટિ સૂર્ય પ્રભ વેદ્ય કિન્ન ભવસ્ય હો ઘનતરમ કિદૃગ ભવેન્મત્તમ તત્સર્વમ વ્યપનીય મે પશુપતે સાક્ષાત પ્રસન્નો ભવ. કહે છે કે આ બહુ સરસ ઉદાહરણ આપે છે કે જેવી રીતે સૂર્ય જે છે આકાશની અંદર રહેલો જે સૂર્ય જે છે એ ગમે એવા ગાઢ વાદળો પણ કેમ ના આવે, ગાઢ વાદળો અને કાળા વાદળોથી આખું આકાશ છવાઈ જાય તો પણ સૂર્યને ન ઢાંકી શકે. શું વાત કરો સ્વામી, સૂર્ય ઢંકાઈ તો ગયો. હું તમને કહું છું કે વાદળો શેના પ્રકાશમાં દેખાય છે, એ વાદળો પોતે જ સૂર્યના પ્રકાશમાં દેખાય છે. ભલે તડકો ન હોય આપણે અત્યારે આપણી આસપાસ વાદળોને કારણે, પણ છતાંય તમને ખબર છે કે આ દિવસ છે અત્યારે, તમે અત્યારે એ સૂર્યપ્રકાશ હાજર હોવાના કારણે વસ્તુઓ જોઈ શકો છો, તડકો ભલે ન હોય. એટલે એનો અર્થ એવો થયો કે ભલભલા ગાઢા વાદળો પણ સૂર્યને ઢાંકી શકતા નથી, સૂર્યપ્રકાશને ઢાંકી શકતા નથી. એ આચાર્ય કહી રહ્યા છે. એકો વારી જ બાંધવ ક્ષિતિનભો વ્યાપ્તમ તમો મંડલમ ભીત્વા લોચન ગોચરોપી ભવતી ત્વં કોટી સૂર્ય પ્રભ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ સૂર્યના પ્રકાશની સૂર્યપ્રકાશની શક્તિ તો જુઓ કે ભલભલા વાદળો આવે ને એને પર આવરણ લાવવાનો પ્રયત્ન કરે તો પણ વાસ્તવની અંદર એ કરવા માટે શક્તિમાન નથી. તો હે ભગવાન, હે શિવજી, શિવાનંદ લહેરીની અંદર કહે છે, હે શિવજી ત્વં કોટી સૂર્ય પ્રભ, તમે તો હજારો લાખ સૂર્યના પ્રકાશથી પણ વધારે છે અને માટે તમને ઢાંકવા તો અત્યંત અશક્ય વસ્તુ છે, પરંતુ છતાંય મારો તમોગુણ જે છે એટલે મારો તમોગુણ છે એને કારણે જાણે કે આવા આપ શિવજી જે હજારો લાખો સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશમાન છે એવા આપને મારા તમોગુણે જાણે કે ઢાંકી દીધા છે. અને બિલકુલ હકીકત જ છે. હું કોઈને એમ કહું કે તું જીવ નથી પરંતુ શિવ છું એ તાત્કાલિક કહેશે, સ્વામીજી આપ આવી ખોટા બંકમ મને ના કહેશો, હું શિવ નથી, તમે શિવ હશો કે બીજા શિવ હશે પણ હું તો નથી જ. એટલે શિવજી પૂરેપૂરો ઢંકાઈ ગયો. એટલે આ હજારો કિલોમીટરો જાડા વાદળો એક સૂર્યના પ્રકાશને નથી ઢાંકી શકતા, પરંતુ મારો તમોગુણરૂપી વાદળ જે છે એ તો આપ હજારો કરોડો સૂર્યને ભેગા કરો એવા આપને પણ એવા સૂર્યપ્રકાશને પણ આપ ઢાંકી દે છે. તમોગુણની આવરણ શક્તિ આવી છે અને આ વસ્તુ તો આપણે જોઈએ જ છે. ખાલી એવું નહીં કે આજે સાંભળીને વ્યક્તિ નકારે કે હું શિવ નથી, 10 વર્ષ સાંભળે કે તું શિવ છું, શિવ છું, શિવ છું, શિવ છું, શિવ છું, રોજ સાંભળે, 11મા વર્ષની પહેલી સવારે જ એમ કહેશે સ્વામીજી તમે હશો અથવા હું ભવિષ્યમાં શિવ થઈશ એ જુદી વસ્તુ છે, પણ અત્યારે તો હું નથી. એનો અર્થ કે વર્ષોના વર્ષો આ તમોગુણ જે છે આવા સૂર્ય હજારો સૂર્યથી પણ વધુ તેજસ્વી એવા, પણ એમાં એવી સરખામણી કેમ કરો છો? શિવજીને સૂર્યની સાથે કેમ સરખામણી કરો છો? એ જ સરખામણી શક્ય છે. આ સમગ્ર જગત પ્રકાશે છે સૂર્યપ્રકાશમાં. અરે પણ સૂર્ય સહિત સમગ્ર જગત પ્રકાશે છે આ ચૈતન્યના પ્રકાશમાં. ચૈતન્યની બહાર જગત છે નહીં,
जगत जे छे चैतन्यनी बहार नथी, जगत चैतन्यथी दूर नथी, जगत चैतन्य वगर नथी। जगत छे एवं कहवा माटे पहला पहलू चैतन्य जोईशे। तो समग्र जगत चैतन्यथी प्रकाशे छे। अरे जगत नहीं सूर्य पण, सूर्य छे चैतन्य छे। न तत्र सूर्यो भाति न चंद्र तारकम नेमा विद्युतो भांति कुतोय अग्नि तमेव भांतम अनुभाति सर्वम। ये भगवान आप प्रकाशो छो माटे आ बधी ज्योतिओ बहारनी प्रकाशे छे। सूर्य चंद्र अग्नि विद्युत सर्व कई प्रकाशे छे कारण के मारी आँख प्रकाशे छे। आँख प्रकाशे छे कारण के मन प्रकाशे छे। मन प्रकाशे छे कारण के चैतन्य प्रकाशे छे। अने माटे वास्तव में ये चैतन्य प्रकाश थी बधु प्रकाशमान छे। अने माटे एने सूर्य साथ सरखावामां आवे छे। जेम सूर्यनी हाजरी में समग्र जगत जणाय तमने एवी रीते चैतन्यनी हाजरीने कारण जणाय छे। पण ए पेला सूर्य ने तो वादळो नथी ढांकी सकता, पण आ चैतन्य रूपी सूर्य ने शिवजी ने तो जाने के आ तमो गुणे ढांकी दीधुं छे। तमोगुणनू एटले आचार्य सरस शिवानंद लेलीमां कहे छे कि आ जुओ तो खरा तमोगुणनी केवी शक्ति छे। मायानी जे माया त्रिगुणात्मिका छे ए मायानी जे आवरण शक्ति जे छे केवा प्रकारनी छे कि जाने के आत्माना स्वरूपने ढांकी दीधुं। वास्तवमां आम तो एक थोड़ू एक एक लाइन हूँ उमेरी दऊं छूँ जे तमने खरेखर उपयोगी थशे। ये अज्ञान जे छे तमोगुण छे, आवरण शक्ति पण प्रकाशे छे कारण के सूर्य प्रकाश है। अज्ञान छे एवी केवी रीते खबर पड़ी? अज्ञान छे हूँ अज्ञानी छू केवी रीते खबर पड़ी तमने? मने आटलू तो ज्ञान छे कि हूँ अज्ञानी छू, बराबर ने? हूँ आटलू तो मने ज्ञान छे कि हूँ अज्ञानी छू, नहीं तो बोली ज न शकू। एटले अज्ञाने प्रकाशे छे चैतन्य प्रकाश में। पण चालो आ तो एक उदाहरण रूपे आ आचार्य शिवानंद लहरी में कहू। एनीवे एटले शंकराचार्य जी अहींया आ बे श्लोको जे छे एनी अंदर वास्तवनी अंदर आ जे छे आ विक्षेप शक्ति अने आवरण शक्ति तमोगुण ने रजोगुण वगैरह जे छे एनु आ जे कार्य छे बतावी रह्या छे। अर्थात ए वस्तु स्पष्ट करे छे आपणने एनो एना कार्य विशे। अने एटले आवरण शक्तिनी तो जाणे वात करीया, अने पछी विक्षेप शक्ति जे छे एनु शुं कार्य छे? तो के छे विपरीत भावना, ए पण एनु कार्य छे। એ વસ્તુ બીજા શ્લોકની અંદર કહે છે, પણ એ પહેલાં આપણે અહીંયા આ શ્લોકની જે વસ્તુ બાકી રહી ગઈ એ જોઈ લઈએ। એટલે આવું આ તમોગુણ જે છે એની આ એ જાણે કે હજારો સૂર્યથી પણ વધુ પ્રકાશી દેવા આ ઈશ્વરને જાણે કે ઢાંકે છે। પછી છેલ્લે કહે છે તત્સર્વમ વ્યપનીય એટલે આવરણ શક્તિ કે તમોગુણ જે છે એ વાસ્તવમાં મહત્યાવૃત્તિ મહત્યાવૃત્તિ એટલે ખૂબ 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 મહાન છે અને આ પ્રબલા એટલે વાસ્તવમાં ખૂબ પ્રબળ છે અને એ આવૃત્તિ આવૃત્તિ એટલે આવરણ શક્તિ જે છે એ મહતી મહતી એટલે ખૂબ મોટી છે, પ્રબલા એટલે અત્યંત પ્રબળ છે, એ દુરંત તમસ અત્યંત વાસ્તવમાં એને 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 ક્રોસ એને એને એના પર વિજય પ્રાપ્ત કરવો અત્યંત અઘરી છે અને દૂર કરવી અઘરી છે એ વસ્તુ અહીંયા કહી। ચાલો હવે આગળનો શ્લોક જોઈએ। અભાવના વા વિપરીત ભાવના સંભાવના વિપ્રતિપતિરસ્યા, આનો મને પેલો ટ્યુન નથી ખબર। અભાવના વા વિપરીત ભાવના સંભાવના વિપ્રતિપત્તિ અસ્યા સંસર્ગયુક્તમ ન વિમુંચતિ ધ્રુવમ વિક્ષેપ શક્તિ ક્ષપયતિ અજસ્રમ। હવે વિક્ષેપ શક્તિની વાત કરે છે એટલે આ તમોગુણ આવરણ શક્તિની વાત કરી દીધી, હવે વિક્ષેપ શક્તિનું જે કાર્ય છે કેવી પ્રબળ છે એ હવે બતાવે છે। એટલે આની અંદર કહે છે સંભાવના, હવે અહીંયા છે ને એક જરાક આ શ્લોકની અંદર બીજી લાઇનમાં જે સંભાવના શબ્દ છે એમાં કોઈક કોઈક પુસ્તકની અંદર આગળ પેલો અવગ્રહ ચિહ્ન કરેલો છે અને કોઈક પુસ્તકમાં નથી કરેલો। જો અવગ્રહ ચિહ્ન હોય તો તમારે સંભાવનાને બદલે અસંભાવના અર્થ શબ્દ લેવો પડે, અને જો અવગ્રહ ન હોય તો સંભાવના શબ્દ લેવાનો। બંને સંભાવના કે અસંભાવના બંને લઈએ, બંનેમાંથી ગમે તે લઈએ,
અર્થમાં ફેર નહીં પડે અહીંયા આ સંજોગોની અંદર, એ હું તમને બતાવું છું. અને એ આ તો ખાલી તમને અહીંયા એક, કારણ કે પુસ્તકો દરેક પાસે અલગ અલગ હોઈ શકે એટલા માટે આ ખાલી એક ક્લેરિફિકેશન છે. એનીવે, તો શું વિક્ષેપ શક્તિનું કાર્ય શું છે? પહેલું, વિપરીત ભાવના. એટલે વિપરીત ભાવના એટલે શું? દેહાત્મ બુદ્ધિ. એટલે આ દેહ જ આત્મા છે, મતલબ દેહથી અન્ય કોઈ આત્મા નથી. આ દેહ એટલે સ્થૂળ દેહ નહીં, તમારે સૂક્ષ્મદેહ પણ ગણી જ લેવાનું. જ્યારે હું આ દેહ બોલું ને ત્યારે સૂક્ષ્મદેહ પણ તમારે સાથે લઈ જ લેવાનો. આ સ્થૂળ સૂક્ષ્મ દેહથી અન્ય મારું કોઈ અસ્તિત્વ નથી. આ સ્થૂળ સૂક્ષ્મ દેહ જ હું છું. સ્થૂળ સૂક્ષ્મ દેહ ચેતન છે, ચેતન આત્મા હોય પણ આ સ્થૂળ સૂક્ષ્મ દેહ જ ચેતન છે, માટે એ જ આત્મા છે. આવી દ્રઢ ખ્યાલ જે છે એને વિપરીત ભાવના કહેવામાં આવે છે. અને એની એ વાત કરે છે કે વિક્ષેપ શક્તિ જે છે એનું કાર્ય આ છે, વિપરીત ભાવના ઉત્પન્ન થવી, આનું સર્જન થવું અજ્ઞાનને કારણે. ભૂલ જ છે, ભ્રમ જ છે ને. અજ્ઞાનમાંથી ભ્રમની ઉત્પત્તિ થાય, તમોગુણમાંથી રજોગુણ અભિવ્યક્ત થાય. તમોગુણનું બેકિંગ દ્વારા રજોગુણ કાર્યશીલ થાય એ અહીંયા બતાવે છે. તમોગુણમાંથી રજોગુણ ઉત્પન્ન ન થાય, પરંતુ તમોગુણને કારણે રજોગુણ વધુ ક્રિયાશીલ બને, એના એના મૂળમાં તમોગુણ રહેલો છે. ચાલો પછી આગળ કહે છે, એટલે વાસ્તવમાં ખરેખર આ બે તદ્દન વિલક્ષણ વસ્તુઓ છે. આ દેહ વગેરે જડ છે અને આત્મા છે એ ચૈતન્ય છે, ચેતન છે. પરંતુ એટલે એક આ બંને વિલક્ષણ હોવાને કારણે જો તમે એકની સાથે તાદાત્મ્ય કરો તો બીજા સાથેનું તાદાત્મ્ય આપોઆપ છૂટી જાય, કારણ કે તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. બંને સાથે તાદાત્મ્ય રહી શકે નહીં. ક્યાં જડ વસ્તુ સાથે તાદાત્મ્ય રહે, ક્યાં ચેતન સાથે તાદાત્મ્ય રહે. ચેતન જડ બંનેની સાથે તાદાત્મ્ય રહી શકે નહીં, કારણ કે પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. અને માટે જો તમે આત્મા સાથે તાદાત્મ્ય કહો અજ્ઞાન વગેરે દ્વારા, અર્થાત હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, એ પ્રકારની દ્રઢ ભાવના હોય તમારામાં કે જ્ઞાન હોય, તો પછી દેહ સાથેનું તાદાત્મ્ય ન રહે. અને દેહ વગેરેની અંદર આ પ્રકારની વિપરીત ભાવના હોય કે દેહ જ આત્મા છે પ્રકારનો દ્રઢ ખ્યાલ હોય, તો પછી ચૈતન્યમાં આપણો આપણી ચૈતન્ય સાથેનો આપણું તાદાત્મ્ય ન હોય, એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. એટલે આ બંને વસ્તુ વાસ્તવની અંદર શક્ય હોતી નથી. રજોગુણ ધરાવની જે વ્યક્તિ જે છે એનામાં આ વિપરીત ભાવના બહુ જ સ્ટ્રોંગ હોય છે. સાત્વિક અંતઃકરણ ધરાવતી વ્યક્તિ જે છે એનામાં દેહમાં આત્મબુદ્ધિ પ્રમાણમાં ઓછી હોય છે. રજોગુણ ધરાવતી વ્યક્તિ જે છે એનામાં આ દેહમાં આત્મબુદ્ધિ બહુ દ્રઢ હોય છે. એટલે સામાન્ય રીતે જે અહંકારી લોકો છે, રજોગુણ એટલે અહંકારી લોકો છે, અને અથવા તો ચાલો એ અહંકારી લોકો અને એ સિવાયના પણ રજોગુણ ધરાવનાર વ્યક્તિઓ, જે લોકો હંમેશા એટલા બધા સભાન છે, આ દેહ એટલે બંને પ્રકારના દેહ, રજોગુણ ધરાવતી વ્યક્તિ જે છે, જે અહંકારી વ્યક્તિ છે, એ અત્યંત એ વારે વારે એ હર્ટ થતી હોય છે. એના ઈગોને ઠેસ પહોંચે, આપણે કહીએ છીએ ને, એના અહંકારને ઠેસ પહોંચે. દાખલા તરીકે કોઈ એને માન આપ્યું અને અરે કોઈ માન ન આપ્યું તો એને ઠેસ પહોંચે. કોઈ વ્યક્તિ એને એની સાથે વર્તાવ યોગ્ય ન કરો, એને તરત ઠેસ પહોંચે. હવે ઠેસ પહોંચવી અર્થાત એના અંતઃકરણને ઠેસ પહોંચવી, પોતાનો જે ઈગો છે, અહમ વૃત્તિ છે, અહંકારને ઠેસ પહોંચવી. હું કાંઈક છું, આ હું કાંઈક છું એ તો આ દેહને લીધે હોય. આત્મા હું કાંઈક છું એવું ન હોય. આત્મામાં આત્મબુદ્ધિને કારણે હું કાંઈક છું ના આવે. પોતાના અંતઃકરણમાં સાથેના તાદાત્મ્યને કારણે કંઈક છું, પોતાના જ્ઞાનને કારણે, પોતાના રૂપને કારણે હોય, પોતાના રૂપને કારણે પણ હોઈ શકે, પોતાના દેખાવને કારણે પણ હોઈ શકે. પોતાએ અમુક હાઇટ વેઇટ ધરાવતી વ્યક્તિ હોય, અમુક પ્રકારની ફિગર ધરાવતી વ્યક્તિ હોય, તો આ બધી વસ્તુઓમાં જો અત્યંત આત્મબુદ્ધિ રહેલી હોય, દેહમાં આત્મબુદ્ધિ હોય, તો અહંકારને ઠેસ પહોંચવાનો જ છે. કારણ કે આપણો અહમ છે આ બંને દેહની અંદર દ્રઢપણે રહેલો છે. એટલે જો આપણા અહંકારને ઠેસ પહોંચતી હોય તો આપણે રજોગુણી છીએ, એ નક્કી થઈ ગયું. એટલે રજોગુણવાળી વ્યક્તિને આ દેહમાં આત્મબુદ્ધિ તીવ્ર હોય છે. અરે વાળના રંગથી માંડીને બધી જ વસ્તુમાં, અને આપણે આ ચામડીના રંગથી માંડીને પણ બધી વસ્તુમાં, કંઈક સહેજ કહ્યું કે હમણાં તમે શ્યામ થઈ ગયા કે સમથિંગ, તો પણ એને એને ઠેસ પહોંચે.
આપણને શું છે કે રજોગુણ ધરાવતી વ્યક્તિ જે છે એને ખાલી એનો અહંકાર એટલે એની એને એની બુદ્ધિ એના બુદ્ધિ વિશે એને અભિમાન છે. ખાલી બુદ્ધિ નહીં, એ તો સૂક્ષ્મ શરીર છે પણ આ સ્થૂળ દેહમાં પણ. એટલે આવી વ્યક્તિને બહુ ઠેસ પહોંચતી હોય છે. અને આવા લોકો જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરે ને ત્યારે એ લોકો ત્રણ પ્રકારની સમસ્યાઓ એમને વેઠવી પડે છે. આવી રજોગુણી વ્યક્તિ જેને દેહ વગેરેમાં દેહ મન આત્મબુદ્ધિ આવી ગયું એમાં, એમાં આત્મબુદ્ધિ દ્રઢ હોય ને અને એવી વ્યક્તિ શાસ્ત્રનું શ્રવણ કરે ને ત્યારે એને ત્રણ પ્રકારની સમસ્યાઓ વેઠવી પડે છે. પહેલી એટલે પહેલું છે અભાવન. એટલે વાસ્તવમાં એને અભાવના અભાવના હોય છે. આચાર્ય કહી રહ્યા છે એ સમજાવું તમને. અભાવના એટલે શાસ્ત્રનો આ જે ઉપદેશ છે એને નહીં સ્વીકારવો. શાસ્ત્ર કહે છે તું દેહમન બુદ્ધિ નથી, અને આ વ્યક્તિને દેહમન બુદ્ધિમાં જ દ્રઢ આત્મબુદ્ધિ છે એટલે તરત જ એ ના પાડશે. અભાવના અર્થાત આ શાસ્ત્રનો ઉપદેશ નહીં સ્વીકારો, નોન એક્સેપ્ટન્સ ઓફ સ્ક્રિપ્ચર્સ. અને એટલે આ તત્વમસી મહાવાક્ય તું જ બ્રહ્મ છું, તું આ દેહમન બુદ્ધિથી વિલક્ષણ છું, બ્રહ્મ છું, સચ્ચિદાનંદ છું, એ વસ્તુ એ રિજેક્ટ કરી દેશે તરત જ. અને આ વસ્તુ ભગવાને 12મા અધ્યાયમાં બહુ સરસ કહી 5મા શ્લોકની અંદર, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. દેહવદ્ભિ, જે લોકોને આ દેહમાં આત્મબુદ્ધિ દ્રઢ થઈ ગયેલી છે એવા લોકો દ્વારા આ અવ્યક્તની અંદર આત્મબુદ્ધિ, અવ્યક્ત અહીંયા એટલે આત્મા, આત્માને અવ્યક્ત કહેવાય? તમે તો એકવાર એવું કહેતા હતા કે આ માયાને અવ્યક્ત કહેવાય, અત્યારે અહીંયા આવું છે. એટલે સંદર્ભને આધારે જ અર્થ નક્કી થાય. આત્મા શબ્દ ભગવદ્ ગીતાની અંદર હજારો જગ્યાએ વાપર્યો છે પરંતુ દરેક જગ્યાએ આત્માનો અર્થ સચ્ચિદાનંદ થતો નથી. અમુક જગ્યાએ આત્માનો અર્થ શરીર કરેલો છે, અમુક જગ્યાએ આત્માનો અર્થાત ભગવાને એ અર્થમાં વાપર્યો છે શરીરના અર્થમાં, અને મન માટે પણ ભગવાને આત્મ શબ્દ વાપર્યો છે. આત્મની એવા આત્મના બંધુ આત્મૈવ રિપુર આત્મન હે વગેરે વગેરે કરીને 6ઠા અધ્યાયમાં જ ભગવાને કહ્યું આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ છે. ત્યારે કયો સચ્ચિદાનંદ આત્મા કશાનો શત્રુ ના હોઈ શકે, આપણો મન જ આપણો શત્રુ છે વગેરે એ પ્રકાર અર્થ કરવો પડે. એનીવે એટલે અહીંયા અવ્યક્ત શબ્દ 12મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું આ અવ્યક્તની અંદર આત્મબુદ્ધિ કરવી આ લોકો માટે બહુ જ અઘરી છે. કયા લોકો માટે? દેહવદ્ભિ, જે લોકો કહે છે દેહવત હું તો આ દેહ જ છું એવા લોકો માટે અવ્યક્તની અંદર આત્માની અંદર. પણ સમજે આત્માને કેમ અવ્યક્ત કહેતા હશે? કારણ કે આત્મા જે છે એ ક્યારેય તમારી ઇન્દ્રિય ગોચર બનતો નથી, ઇન્દ્રિયનો વિષય જ નથી, માટે એને અવ્યક્ત કહેવામાં આવે છે. એનીવે એટલે એવા લોકોને બહુ જ અઘરું છે. એટલે મેં તમને કહ્યું કે આ રજોગુણી વ્યક્તિ જે છે અહંકારી, અહંકારી એટલે આપણે આ પ્રકારે અહંકારી વ્યક્તિ ગણો, આપણા આપણે જે અર્થમાં વાપરીએ છીએ અહંકારી એટલે પેલો અભિમાન ધરાવતો એવો અર્થ નહીં. અહંકારી એટલે આ દેહની અંદર જ અહમ બુદ્ધિ દ્રઢપણે ધરાવનારો જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ અહીંયા આચાર્ય આ શ્લોકમાં કહી રહ્યા છે. ક્યારે? જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરે ત્યારે. અને પહેલી સમસ્યા છે અભાવના, એ સ્વીકારવા તૈયાર નથી કે હું બ્રહ્મ છું, એ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે હું બ્રહ્મ છું એવું કહેવું હોય તો હું દેહ વગેરેથી વિલક્ષણ છું એવું કહેવું પડે, અને પરંતુ દેહમાં આત્મબુદ્ધિને કારણે એ દ્રઢ આત્મબુદ્ધિને કારણે સ્વીકારવા તૈયાર નથી. આ પહેલી સમસ્યા. બીજી સમસ્યા સંભાવના અથવા અસંભાવના. મેં તમને કહ્યું હમણાં સંભાવના કહો કે અસંભાવના કહો, બંને અહીંયા લાગુ પડી શકે છે. સંભાવના અર્થાત સંશય ભાવના, અર્થાત વાસ્તવની અંદર સંશય. એટલે જ્યારે આ સાંભળે ને હું બ્રહ્મ છું ત્યારે એને સંશય ઉત્પન્ન થાય. અર્થાત પહેલાં આપણે કહ્યું કે પૂરેપૂરો સ્વીકારે જ નહીં, હવે વાસ્તવની અંદર આ થોડું સ્વીકારે, સમજો આવું હોઈ શકે તો સ્વીકારે કે આ છે સરસ વસ્તુ, કે આત્મા બ્રહ્મ છે વસ્તુ સાંભળવું બહુ સરસ છે, પરંતુ એમ કરીને કે એટલે પરંતુ આવ્યું ને બટ એ બતાવે છે કે સંશય છે. એટલે આ રીતે વાસ્તવમાં વ્યક્તિ અને આવી વ્યક્તિ કેવી હોય કે સામાન્ય જ્ઞાની નહીં પણ આ
જેમ કે આપણે બીજા ફિલોસોફરો, બીજા છે ને દાર્શનિકો, વિશિષ્ટાદ્વૈતીઓ, વલ્લભાચાર્યજીના અનુયાયીઓ, રામાનુજાચાર્યજીના અનુયાયીઓ, જે લોકો આવું સ્વીકારવા તૈયાર નથી કે હું બ્રહ્મ છું, એ લોકો વિશિષ્ટાદ્વૈતીઓ છે, રામાનુજાચાર્યજીના જે અનુયાયીઓ છે, અને રામાનુજાચાર્ય પોતે પણ એમ કહે છે કે હું બ્રહ્મ નથી, વાસ્તવની અંદર હું બ્રહ્મનો અંશ છું. વલ્લભાચાર્યજીના અનુયાયીઓ કહે છે કે હું બ્રહ્મથી વિલક્ષણ છું, અર્થાત હું અને બ્રહ્મ એક ન હોઈ શકે. બ્રહ્મ એટલે પરમાત્મા, જ્યારે હું તો જીવ છું, જીવાત્મા પરમાત્મા છે એવું બોલવું એ જ પાપ છે, અને માટે વાસ્તવની અંદર એ શક્ય નથી. એટલે આ રીતે જુદા જુદા પ્રકારના અનુયાયીઓ જે છે, જુદા જુદા દર્શનને અનુસરનારા લોકો જે છે, એ લોકોને આવું આ સાંભળે તો તરત સંશય ઉત્પન્ન થાય એમ આપણે કહીએ છીએ. છેવટે તો બધી વસ્તુઓ વાસ્તવમાં એ વિક્ષેપ શક્તિને અંતર્ગત જ છે, દેહમાં આત્મબુદ્ધિને કારણે જ છે. પરંતુ કેટલાક લોકોને, કેટલાક લોકો આઉટરાઇટલી એને રિજેક્ટ કરી દે, અભાવના, આવું હોઈ ના શકે, હું બ્રહ્મ છું વસ્તુ હોઈ જ ન શકે. એટલે એ આવું મહાવાક્ય સાંભળે તત્વમસી કે અહમ બ્રહ્માસ્મી, કે તરત ના પાડી દે. બીજી પ્રકારની સમસ્યા દેહમાં આત્મબુદ્ધિને કારણે. બરાબર, દેહમાં આત્મબુદ્ધિને વિક્ષેપ શક્તિ કેમ કહી? વિક્ષેપ શક્તિ જ છે ને. તો વાસ્તવમાં આત્મ અજ્ઞાનને કારણે શું ઉત્પન્ન થયું? ખ્યાલ, ભ્રમ ઉત્પન્ન થયો. શું ભ્રમ ઉત્પન્ન થયો? હું દેહ છું. એટલે પાછું એ વસ્તુ મને ના કહેશો કે સ્વામીજી આ હું દેહ છું એ વિક્ષેપ શક્તિ કેવી રીતે? હું વાસ્તવમાં સચ્ચિદાનંદ છું એ વસ્તુના અજ્ઞાનને કારણે, આવરણ શક્તિને કારણે શું ઉત્પન્ન થયું? હું દેહ છું, એટલે વિક્ષેપ શક્તિ. ચાલો, એની એટલે અભાવના અથવા તો સંશય ભાવના. આ બીજી સમસ્યા. અને ભગવાને કહ્યું કે આવા લોકો પણ સંશય હોય. જો ભાઈ એવું છે, સંશય હોવો અને અજ્ઞાન હોવું એક જ વસ્તુ છે. પણ સમજી, આને જ્ઞાન છે પણ થોડો સંશય છે. ગયું સંશય હોય એટલે જે જ્ઞાન છે એ જ્ઞાન કોઈ રીતે ઉપયોગી ન થાય. હું તમને ઉદાહરણ જ હંમેશા આપતો જ હોઉં છું. દાખલા તરીકે અહીંયા એક ખુલ્લો વાયર લટકે છે, ઇલેક્ટ્રિકનો ખુલ્લો વાયર, જેમાં અંદર ટેપ લગાડેલી નથી, એવો ખુલ્લો વાયર લટકે છે અહીંયા, અને મારે એક ક્રોસ કરીને જવું પડે એમ છે. અને આ રૂમમાં રહેલી વ્યક્તિને હું પૂછું છું કે આ જે ખુલ્લો વાયર છે એ ખરેખર જીવતો છે, મતલબ કે એમાં કરંટ છે કે પછી નથી? એ કહે છે કે લગભગ 99% તો કરંટ એમાં છે નહીં, 99%. હવે તમે મને કહો, એના વાક્યને આધારે હું ખરેખર ક્રોસ કરું કે ના કરું? ના જ કરું. એ 1%ની અંદર જે 1% સંશય જે છે ને, એમાં આવી ગયું, બધું 99% જતું રહ્યું એની અંદર, સમજી ગયા? એટલે તમે કહો કે 100% એ બિલકુલ ડેડ જ છે, બિલકુલ કરંટ નથી, તો એ જુદી વાત હતી. પણ તમે કહો 99% તો એમાં કરંટ નથી, એ 1% જે સંશય છે એ અજ્ઞાન જ છે. ઓકે, એટલે એ 99%નો કોઈ અર્થ જ રહ્યો નથી, આવી વસ્તુ છે. અને માટે સંશય જો હોય આપણને કે છે સારી વસ્તુ, પણ હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું, તો એ અજ્ઞાનને અંતર્ગત જ કહેવાય. અને ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું, સંશયાત્મા વિનશ્યતિ. વાસ્તવની અંદર જેના અંતઃકરણમાં આત્મજ્ઞાન વિશે, આત્મા બ્રહ્મ છે એ વિશે જે સંશય રહેલો હોય, તો એ વ્યક્તિનું પતન થાય છે, વિનશ્યતિ. કારણ કે જ્ઞાન, સંશય હોય ત્યાં પછી હવે એ જ્ઞાન કોઈ કામનું છે જ નહીં. એના પહેલાં જે કંઈ સાંભળ્યું હોય કે હું આ બ્રહ્મ છું, એવી જે પણ એને સાંભળ્યું હોય, કોઈ એના કામમાં આવતું નથી સંશયને. આ બીજી સમસ્યા. પહેલું કયું? અભાવના. બીજું કયું? સંભાવના કે અસંભાવના. અને ત્રીજું છે વિપ્રતિપત્તિ. એ વાત કરી રહ્યા છે આચાર્ય, વિપ્રતિપત્તિ. વિપ્રતિપત્તિ એટલે શું? શાસ્ત્ર વિશેની ખોટી સમજ. શાસ્ત્ર વિશેની પ્રતિપત્તિ એટલે જ્ઞાન, વિપ્રતિપત્તિ એટલે વિપરીત પ્રતિપત્તિ. વિનો અર્થ છે વિપરીત, પ્રતિપત્તિ એટલે જ્ઞાન, અને વિ બરાબર વિપરીત, એટલે વિપરીત પ્રતિપત્તિ એટલે કે વિપરીત જ્ઞાન. એટલે વાસ્તવની અંદર આ શાસ્ત્ર વિશેની ખોટી સમજ. એટલે શાસ્ત્ર સાંભળે ખરા, હું બ્રહ્મ છું એવું કહી રહ્યા હોય, પણ તું એ જુદો જ અર્થ લે એમાંથી. આવી વ્યક્તિઓ જે છે એ લોકોને પણ કોઈ ફાયદો થવાનો નથી. આચાર્યનો ઉદ્દેશ એક હોય કહેવાનો, અને એ જુદા અર્થમાં સમજે એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર તો પણ ખરેખર આ પછી જ્ઞાનનો કોઈ ફાયદો થવાનો નથી. ઇન શોર્ટ, વિક્ષેપ શક્તિ જો હોય જે છે એના, એ વિક્ષેપ શક્તિને કારણે,
એટલે કે આ દેહની અંદર આત્મબુદ્ધિ વગેરેને કારણે આ ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે એ વ્યક્તિને. અને એ ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો ક્યારે કરવો પડે? જ્યારે એ શાસ્ત્રનું શ્રવણ કરે ત્યારે. પહેલું છે અભાવના, બીજું છે સંભાવના કે અસંભાવના, અને ત્રીજું વિપરીત ભાવના અથવા વિપ્રતિપત્તિ. અને અભાવના એટલે આઉટરાઇટલી રિજેક્ટ જ કરી દે, ના આવો શક્ય જ નથી, હું બ્રહ્મ છું એ વસ્તુ શક્ય જ નથી. અથવા તો સાંભળે, સારું પણ લાગે, પણ અનેક સંશયો હોય, હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું, છે સરસ વસ્તુ પણ એ ડાઉટફુલ લાગે છે, તો પછી તોય પણ એ સેમ અસર એની એ જ છે. અને ત્રીજું વિપ્રતિપત્તિ, શાસ્ત્રને સાંભળે છે ખરા પણ એમાંથી જુદો જ અર્થ ગ્રહણ કરે. તો આ પ્રકારે વિક્ષેપ શક્તિને કારણે આ ત્રણ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અને આ વસ્તુ તમે જુઓ તો બધી જગ્યાએ છે. તમે 15મા અધ્યાયને તો આ લોકો બહુ જ કોટ કરે છે. કોણ? આ બધા વિશિષ્ટાદ્વૈતીઓ, રામાનુજાચાર્યજીના અનુયાયીઓ, કે ભગવાન 15મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે કહે છે કે જીવ જે છે એ ભગવાનનો અંશ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ, ભગવાન ખુદ કહે છે મમૈવ અંશઃ જીવઃ, મારો અંશ છે જીવ. અને આ વેદાંતિઓ ક્યાંથી આવું લઈ આવ્યા કે જીવ અને બ્રહ્મ નામની બે વસ્તુ જ નથી? જીવ તો ખરેખર અજ્ઞાનને કારણે જીવ જણાય છે. આ બ્રહ્મ વાસ્તવમાં અજ્ઞાન દૂર થાય તો જીવ અને બ્રહ્મ એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. અને ભગવાન પોતે જીવ કહે છે કે જીવ તો મારો અંશ છે, બ્રહ્મનો અંશ છે, એવું કહે છે. એટલે એની એટલે આ પ્રકારે વાસ્તવમાં ગેરસમજ રહેલી છે. એની વે અને મુંડકો ઉપનિષદનો પણ મંત્ર એ લોકો વારે વારે કોટ કરતા હોય છે. દ્વા સુપર્ણા સયુજા સખાયૌ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોહો અન્યમ પિપ્પલમ સ્વાદુઅત્તિ અનશ્નન અન્ય અભિચાકશીતિ, એમ કહ્યું. એટલે કહ્યું કે આ સંસાર વૃક્ષની અંદર બે પક્ષીઓ રહેલા છે, અને એક પક્ષી છે એ ભોગતા છે અને સતત એ વૃક્ષના સુંદર મજાના ફળોનો ભોગ કરે છે, અને બીજું પક્ષી જે છે એ કશો ભોગ કર્યા વગર કેવળ સાક્ષી ભાવથી જોયા કરે છે. એટલે અર્થાત એ પરમાત્મા અને આ ભોગતા જે છે જીવ. આમ કરીને બે પક્ષીઓની વાત કરેલી છે મુંડકો ઉપનિષદમાં. માટે જીવાત્મા અને પરમાત્મા એક ન હોઈ શકે વગેરે વગેરે. એટલે શાસ્ત્ર વિશેની ખોટી સમજ, વિપરીત ભાવનાના અંતર્ગત તમને આ ઉદાહરણ આપું છું. એટલે આ ચાર વસ્તુ થઈ, દેહાત્મબુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ, એને કારણે ક્યાં તો શાસ્ત્રના ઉપદેશનો સંપૂર્ણપણે અસ્વીકાર જ કરવો, અથવા તો શાસ્ત્રની જે આ ઉપદેશ છે એના વિશે સંશય હોવો, અથવા શાસ્ત્ર જે ઉપદેશ આપે છે એ શાસ્ત્રના અર્થને વિપરીત રીતે ગ્રહણ કરવું. એટલે અહીં કહે છે અને આ ચાર સમસ્યાઓ જે છે એ તમને છોડીને જાય નહીં આ વિક્ષેપ શક્તિને કારણે. કઈ? વિમુંચતી ધ્રુવમ, આ ચાર સમસ્યાઓ જે મેં તમને કહી, ધ્રુવમ નિશ્ચિતપણે ન વિમુંચતી, એ તમને ક્યારેય છોડીને ન જાય. અને એ વ્યક્તિ જે છે જેને આ ચાર સમસ્યાઓનો સામનો કરવો પડે એ વ્યક્તિ કેવી છે? સંસર્ગયુક્તમ. સંસર્ગ એટલે સંબંધ, એટલે એસોસિયેટ, આપણે સંઘ. એ કયા પ્રકારનો એ આ સંબંધથી યુક્ત છે એવી વ્યક્તિને આ ચાર વસ્તુનો સામનો કરવો પડે છે. શેની સાથેના સંબંધથી યુક્ત છે? વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિ સાથેના સંબંધથી યુક્ત હોવાને કારણે એણે આ ચાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યાં તો એ શાસ્ત્રને રિજેક્ટ કરી દેશે. પહેલાં પહેલી તો વિક્ષેપ શક્તિનું, વિક્ષેપ શક્તિ એટલે શું? કે આ દેહમાં આત્મબુદ્ધિ દ્રઢ થઈ ગયેલી છે, વિક્ષેપ શક્તિનું એ કાર્ય છે. અથવા વિક્ષેપ શક્તિને કારણે શાસ્ત્રનો સ્વીકાર, ઉપદેશનો સ્વીકાર નથી કરતો, અથવા સ્વીકારવા માગે છે, સારું એ લાગે છે પણ અનેક સંશયો છે, અથવા શાસ્ત્રનો ઉપદેશમાંથી જુદો જ અર્થ ગ્રહણ કરે છે. આ ચાર વસ્તુ છે. અને આ વિક્ષેપ શક્તિથી સંસર્ગયુક્ત વ્યક્તિને આ ચાર સમસ્યાઓ વેઠવી પડે છે. અને શું કરે આ વિક્ષેપ શક્તિ? અજસ્રમ ક્ષપયતી. આ વિક્ષેપ શક્તિ છે એ મનને સતત ક્ષપયતી, મનને સતત ડિસ્ટર્બ રાખે નેચરલી. એટલે મનને સતત જાણે એને વલોવી નાખે છે એના મનને. એ વસ્તુ અહીંયા કહે છે. એટલે આવરણ શક્તિના કાર્ય બતાવ્યા, અહીંયા વિક્ષેપ શક્તિના કાર્ય બતાવ્યા. વિક્ષેપ શક્તિને કારણે વ્યક્તિનું મન અત્યંત અશાંત રહે છે, રેસ્ટલેસ, એક્ટિવ. કારણ કે વિક્ષેપ શક્તિ એટલે રજોગુણ. એટલે આ વિક્ષેપ કે અશાંતિ એ સતત એના મનને સતત એને દોડી નાખે છે. આ પણ આ જોડે જોડે કર્યો.
क्षपाय એટલે ડિસ્ટર્બ કરવું. ચા પછી આગળ જે 118મો શ્લોક વગેરે છે એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.